કહીએ કે સમગ્ર રાજ્યની અંદર કોરોના 19ને લઈને હાલની અંદર ક્યાંક ને ક્યાંક લોકો ભયના માહોલની અંદર જીવી રહ્યા છે, પરંતુ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની જે ગ્રામીણ વિસ્તારની જે કમિટીઓ હોય છે તે હાલમાં ક્યાંક ને ક્યાંક લોકોને મદદ થઈ રહ્યો એવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. તો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના બાહુબલી જે કહી શકાય કે બાદરસિંહ જે દરબાર છે, હાલમાં લોકોને ક્યાંક ને ક્યાંક ખેડૂતો હોય, દલિતો હોય કે ગમે તેનો પ્રશ્ન હોય તો ક્યાંક ને ક્યાંક મદદરૂપી આગળ હંમેશ માટે આવ્યા હોય છે. તો આજે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે બહાદુરસિંહ છે એમના દ્વારા હાલમાં અંદાજિત 600 થી 650 કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે અને જે ગરીબોને સાચે જ જરૂર છે એવા લોકોને હાલમાં કીટોનું વિતરણ કરી રહ્યા છે. ચોક્કસથી બહાદુરસિંહ આપણે હું પૂછવા માંગીશ કે જે સમગ્ર રાજ્યની અંદર કોરોના 19ને લઈને જે પ્રશ્ન છે, તમે હાલમાં લોકોને કઈ રીતે મદદરૂપ થઈ રહ્યા છે? અત્યારે લોકો બહુ ભયમાં અને ખરેખર તકલીફમાં જીવી રહ્યા છે, ત્યારે આપણે માનવતાના નાતે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, જેને મજૂરી ના હોય, જેને ધંધા રોજગાર ના હોય, જેને નોકરીવાળા ઘરે બેઠા હોય, એવા કોઈ પણ સમાજનો માણસ હોય અને અત્યારે એવા સમાજને જો અત્યારે આપણે મદદરૂપ ના થઈએ તો ખરેખર આપણે માનવતામાં ના ગણાઈએ. મારું એક જ ધ્યેય છે કે કોઈ પણ સમાજનો માણસ અત્યારે દુઃખી બેઠો હોય તો એના ઘરે જઈને આપણાથી જે પણ કંઈ બને તે ફૂલની પાંખળી એ મદદરૂપ થઈએ. મેં લગભગ 601 કીટનું વિતરણ કરી નાખ્યું છે અને આજે નવાસરથી ડીસાની અંદર પણ કીટોનું વિતરણ ચાલુ કર્યું છે. જે પણ કોઈ સોસાયટી હોય કે પછાત એરિયા હોય એ એરિયાની અંદર કોઈ બેન દીકરીની ડિલિવરી હોય, કોઈ ગરીબ માણસને રોજીરોટીથી વંચિત હોય, એવા તમામે તમામ માણસો માટે મેં દરેક આગેવાનોને એરિયાના વિનંતી કરી છે કે કોઈ પણ આવી બેન દીકરી હોય કે કોઈ પણ આવું પરિવાર હોય તેના માટે મને ગમે ત્યારે અડધી રાતે ફોન કરજો, મારાથી બનશે તે તમામે તમામ મદદ આ લોકોને કરવા હું તત્પર છું. ચોક્કસથી હું જણાવીશ કે આપ યુવા નેતા છો, હાલમાં આપ શાસક પક્ષના નેતા છો, તો હું આપને પૂછવા માગીશ કે જે હાલમાં તમે કેટલા વિસ્તારમાં આ જે કીટો જે ગરીબોને આપવાનું કામ કરી રહ્યા છો, કેટલા વિસ્તારમાં આપી છે અને કયા કયા વિસ્તારમાં આપી છે? અમે સૌ પ્રથમ અમારા ગામથી શરૂઆત કરી છે. અમારા ગામની અંદર મામલતદાર સાહેબ, TDO સાહેબ, PI સાહેબ અને કલેક્ટર સાહેબના આદેશ અનુસાર ભડથ મુકામે ભડથ ગ્રામ પંચાયતની અંદર તમામે તમામ ગામના આગેવાનોને બોલાવ્યા હતા અને જેમાં જે પણ કોઈ માણસને જરૂરિયાતમંદો હતા તે લાઇનસર ઊભા રાખીને તેમને સરકારના કાયદા મુજબ કીટોનું વિતરણ કર્યું છે અને એ દિવસે સાથે સાથે ગામના અને બીજા ગામના તમામ આગેવાનો અને આ કીટો લેવાવાળા માણસોને વિનંતી પણ કરી છે કે આજે આ કોરોનાની અંદર તમારો અને તમારા પરિવારનું સારું વાંચતા હોય તો તમે સરકારે જે આદેશ કર્યો છે આદેશનું પાલન કરજો. ક્યાંય પણ સાથે મળીને કોઈ એવું કાર્ય ન કરતા કે જેથી સરકારને તકલીફ પડે ને આપણા પરિવારને તકલીફ પડે. તમે ઘરમાં રહો, સુખી રહો અને નિરોગી બનો તેવી વિનંતી પણ મેં એમને કરી છે. ચોક્કસથી આપને હું પૂછવા માગીશ કે જે આ કીટોનું વિતરણ છે હાલમાં તમે પોતાના સ્વયંભૂ ખર્ચે કરી રહ્યા છો કે કોઈ રાજકીય પક્ષ કે કોઈ અન્ય લોકોનો સાથ સહકાર લઈ રહ્યા છો કે કોઈ ફાળાકીય કારવાઈ કે એમને જ બસ પોતાના જ જે બાહુબલીનું જે અસ્તિત્વ છે એને નિભાવી રહ્યા છો? હું અત્યારે મારી પાસે સાથ અને સહકારની તમે વાત કરી તો ઉપરવાળાનો સાથ અને સહકાર અને તમારા બધાની દુવા છે. એ દુવાના કારણે હું અત્યારે હાલ હું મારી જાતે જ આ કામ કરી રહ્યો છું અને તમારા જેવાના સાથ અને સહકારથી થાય છે. એકલા પૈસાથી, રૂપિયાથી કે ધનમાલથી નથી થતું. દરેક સમાજના સાથ અને સહકાર હોય ત્યારે ગામે ગામ પહોંચી વળાય, ત્યારે ગામમાં કે શેરીમાં કે મહોલ્લામાં કે શહેરમાં જવું હોય તો બીજા લોકોનો સાથ અને સહકાર હોય ત્યારે ગરીબ માણસ સુધી પહોંચાય છે. એટલે બીજા લોકોનો મને સાથ અને સહકાર છે અને કીટો વેચવામાં તમારા બધાના આશીર્વાદથી હું અત્યારે એકલો જ કરી રહ્યો છું. આવનારા દિવસોમાં જ્યાં સુધી આ ચાલે ત્યાં સુધી મારાથી બનતી હોય હું સેવા ચાલુ રાખવાનો છું. ચોક્કસથી આ હતા જે ડીસા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારના કહી શકાય છે કે બહાદુરસિંહ જે છે દરબાર છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક દરેક પ્રજાને પહેલાં વિનંતી કરી છે કે આપણે બધાને નિરોગી બનવું હોય, સ્વસ્થ બનવું હોય અને આ કોરોનાથી દૂર રહેવું હોય તો ખરેખર સરકારે જે આદેશ કર્યો છે એનું પાલન કરવું. આપણે હા રમેશ ઘરમાં વળ્યા પહેલાં આપણે સાબુથી હાથ પણ ધોવા, આપણા
મકાનની આજુબાજુ ક્યાંય પણ પાણી હોય, ગટર હોય, કે એને સાફ કરાવવું, દવાઓ છંટાવી ગામડાઓની અંદર, અને ક્યાંય પણ 144 લાગુ ન થાય એવા આપણે બધાને ભેગા પણ ન થવું જોઈએ. મોત હોય, લગ્ન હોય, બીજું ત્રીજું હોય, પણ સરકારના આદેશનું પાલન કરવા માટે મેં આ રમેશ વિનંતી કરી છે અને કરતો રહું છું. ચોક્કસથી આ ડીસા તાલુકાના ભદ્રસિંહજી દરબાર છે, એમના દ્વારા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પ્રશ્નો હોય, દલિતોના પ્રશ્નો હોય, કે ક્યાંક ને ક્યાંક લોકોને જે હાલાકી પડી રહ્યો હોય તેવા પ્રશ્નો હોય, કે ખેતમજૂરીના હોય, કે ગમે તે જે પ્રશ્નો હોય છે, એમની જે એક અલગથી કમિટી બનાવવામાં આવેલી છે, એ કમિટી દ્વારા ક્યાંક ને ક્યાંક લોકોને તેમજ સરકારને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાજુ પુનડિયા, ડીસા. અને હાલમાં જે કોરોનાનો ભય છે તેને પબ્લિકને અને જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એમને કેવો સંદેશ આપવામાં આવ્યો? હા રમેશ, જ્યારથી આ કોરોના ગુજરાતમાં ને ભારતમાં ને પણ સમગ્ર વિશ્વ